અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ ખેંચાયો છે, જેના કારણે ખેડૂતે કરેલા વાવેતર નિષ્ફળ જવાની તૈયારીમાં છે. મકાઈ સોયાબીનના પાકમાં જીવાતોનો ઉપદ્રવ જોવા મળ્યો છે. જો વરસાદ ન આવે તો ખેડૂતોને પડતા પર પાટો જેવો ઘાટ જોવા મળશે. અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો, જેથી ખેડૂતોએ ઉત્સાહપૂર્વક મકાઈ, કપાસ, સોયાબીન, મગફળી અને દિવેલાનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ ખૂબ મહેનત કરીને મોંઘા ભાવનું ખાતર, રાસાયણિક દવાઓ પણ નાખી છે. આવી સરસ માવજત કરવાથી પાક સોરાની તૈયાર થઈ રહ્યો છે. હવે આ બધા પાકમાં પાણીની તાતી જરૂરિયાત છે. છેલ્લા 20 દિવસથી વરસાદ નથી થયો, જેથી પાક સુકાવવાની તૈયારીમાં છે. ઈયરો સહિતની જીવાતીનો ઉપદ્રવ વધતો ગયો છે. વરસાદ ખેંચતા જ ખેડૂત ખૂબ જ ચિંતિત છે. પણ શું કરે, કુદરત આગળ ખેડૂત લાચાર બનીને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યો છે. આ વખતે ખેડૂતે ચોમાસાની સિઝનમાં કરેલ વાવેતર વિસ્તારની જો વાત કરીએ તો મકાઈ 29,472 હેક્ટર, મગફળી 49,280 હેક્ટર, સોયાબીન 35,834 હેક્ટર, દિવેલા 10,532 હેક્ટર, કપાસ 34,481 હેક્ટર, ઘાસચારો 16,050 હેક્ટર. આમ સમગ્ર અરવલ્લી જિલ્લામાં કઠોળ સહિત કુલ 19,24,464 હેક્ટર જેટલું બમ્પર વાવેતર અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલ છે. ત્યારે જો હવે 2 દિવસમાં વરસાદ ન આવે તો ખેડૂતોને રોતા પાણીએ રોવાનો વારો આવે એમ છે. જયદીપ ભાટિયા, જેડેશ ટીવી, અરવલ્લી. મારું નામ જયંતિભાઈ સરદારભાઈ, હું રાજકોટનો વતની બોલું છું. આ વર્ષમાં મારે વારંવાર એક તો વરસાદની ખેંચના કારણે સર અને ખેતીની અંદર વરસાદ વગર અત્યારે હાલ ખેતીમાં એટલું નુકસાન થાય છે ઈયળોથી કે અત્યારે અમે ત્રાસી ગયેલા છીએ. અમને વારંવાર અમે 3-4 વખત દવાનો છંટકાવ કરેલ તો છતાં એનું ડિસિઝન આજ સુધી પૂરું મળતું નથી. તો સરકારને અમે આવી વારંવાર હવે રજૂઆત કરવા, ખેડૂતોને કંઈ લાભ મળે એ વિશે અમને થોડો અમારા વિશેની નમ્ર સરકારને સાંભળી.